નમસ્કાર મિત્રો, બંધારણ વિશેષ એપિસોડ 13 ની અંદર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું વેક્ટર એજ્યુકેટર્સ પર. મિત્રો, આપણે જોઈ રહ્યા છે બંધારણના ગુજરાત સરકારની પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા મહત્વના પ્રશ્નો વિશે. તો ચાલો વધુ સમય ન બગાડતા આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. સૌપ્રથમ પ્રશ્ન છે કે વડાપ્રધાનના સચિવાલયનું નામ વડાપ્રધાનના કાર્યાલય તરીકે કયા વડાપ્રધાનના સમય દરમિયાન બદલવામાં આવ્યું હતું? ઓપ્શન છે આપણા પાસે જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ કે શ્રીમતી ઇન્દિરા ગાંધી. તો મિત્રો, વડાપ્રધાનના સચિવાલયનું નામ કે જે 1947ની અંદર બન્યું હતું તેનું નામ 1977ની અંદર બદલવામાં આવ્યું અને વડાપ્રધાનના સચિવાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર સેક્રેટરિયટના બદલે તેનું નામ બદલીને કરવામાં આવ્યું વડાપ્રધાનનું કાર્યાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ. તો આ નામ બદલવામાં આવ્યું ઈસવીસન 1977માં અને મિત્રો તે સમયે કોની સરકાર હતી? આપણા વડાપ્રધાન મોરારજી દેસાઈની. તો મિત્રો, વડાપ્રધાનના સચિવાલયનું નામ વડાપ્રધાનનું કાર્યાલય આ ક્યારે બદલવામાં આવ્યું? કયા વડાપ્રધાનના સમયમાં? મોરારજી દેસાઈના સમયમાં, ઈસવીસન 1977માં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે નીચેના ઉમેદવારો પૈકી કોણ ભારતમાં નિઃશુલ્ક કાનૂની સેવાઓ માટે પાત્ર છે? મહિલાઓ અને બાળકો, કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ, ઔદ્યોગિક કામદારો કે વિકલાંગ વ્યક્તિઓ? મિત્રો, કહેવામાં આવ્યું છે બંધારણની અંદર કે કોઈ પણ વ્યક્તિને નિઃશુલ્ક કાનૂની સેવાઓ મળવા પાત્ર છે. કોઈ પણ એટલે કોઈ પણ નાગરિકને. કોઈ પણ નાગરિકને ગરીબી હોવાના કારણે કે અન્ય કોઈ પણ કારણોના કારણે તે ન્યાયથી વંચિત ન રહેવા જોઈએ. ભારતના દરેક નાગરિકને નિઃશુલ્ક કાનૂની સેવાઓ મળવા પાત્ર છે. કયા અનુચ્છેદમાં કહેલું છે મિત્રો આવું? અનુચ્છેદ 39A, જેની અંદર કહેવામાં આવ્યું છે કે ભારતના દરેક નાગરિકને મફત કાનૂની સહાય મળશે. તો મિત્રો, તેમાં પછી ભલે ને તે મહિલાઓ હોય કે બાળકો હોય, કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓ હોય, ઔદ્યોગિક કામદારો હોય કે પછી વિકલાંગ વ્યક્તિઓ હોય, દરેક નાગરિકને નિઃશુલ્ક કાનૂની સેવા મળવા પાત્ર છે. તો અહીં આગળ જવાબ થઈ જશે મિત્રો 1, 2, 3 અને 4 આપેલા તમામ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતમાં સહકારી મંડળીઓ અંગેના નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સહકારી મંડળીઓ વિશે આપણે 3 વિધાન આપ્યા છે. આપણે કહેવાના છે કે તેમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે. તો સૌપ્રથમ વિધાન જોઈએ મિત્રો કે સહકારી મંડળીઓ રચવાનો અધિકાર એ ભારતમાં મૂળભૂત અધિકાર છે. તો મિત્રો, સહકારી મંડળીઓ રચવાનો અધિકાર આપણને આપવામાં આવેલો છે અનુચ્છેદ 19(1), કે જેની અંદર 6 સ્વતંત્રતાઓ આપેલી છે. આ 6 સ્વતંત્રતાઓમાંની ત્રીજી સ્વતંત્રતા એ છે અનુચ્છેદ 19(1)(c) કે ભારતની અંદર સહકારી મંડળીઓ રચી શકાશે. તો મિત્રો, અનુચ્છેદ 19 એટલે કે તે શેમાં આવેલો છે? ભાગ 3માં. ભાગ 3 એટલે મૂળભૂત અધિકારો, અનુચ્છેદ 12 થી 35. તો મિત્રો, અનુચ્છેદ 19 એ આવેલો છે મૂળભૂત અધિકારોની અંદર અને ભારતની અંદર સહકારી મંડળી રચવાનો અધિકાર તે આપેલો છે આપણને અનુચ્છેદ 19(1)(c) ની અંદર. તો મિત્રો, સહકારી મંડળીઓ રચવાનો અધિકાર એ ભારતમાં મૂળભૂત અધિકાર છે. આ વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ મિત્રો કે 97માં બંધારણીય સુધારા અધિનિયમ સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. હા, અનુચ્છેદ 19(1)(c) ની અંદર સહકારી મંડળીઓ રચવાનો અધિકાર એ આપણને 97મો બંધારણીય સુધારો 2011ના અંદર આપણને સહકારી મંડળીઓ રચવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તો આમ સહકારી મંડળીઓને બંધારણીય દરજ્જો એ 97માં બંધારણીય સુધારા 2011 અંતર્ગત મળેલો છે. તો મિત્રો, અહીંયા આગળ બીજું વિધાન પણ સાચું છે. અને જોઈએ કે દરેક સહકારી મંડળીઓની વાર્ષિક સામાન્ય સભા એ નાણાકીય વર્ષના અંત પછી 6 મહિનાના સમયગાળામાં બોલાવવામાં આવશે. તો મિત્રો, આ વિધાન પણ સાચું છે કે સહકારી મંડળીઓની સામાન્ય સભા એ નાણાકીય વર્ષના અંત પછીના 6 મહિનાના સમયગાળાની અંદર બોલાવવામાં આવે છે. તો મિત્રો, આમ સહકારી મંડળીઓને લગતા 3 વિધાનો જે આપેલા છે આ 3એ 3 વિધાનો સાચા છે. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતીય બંધારણના વિકાસ અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946ના રોજ તેમની પ્રથમ બેઠક યોજી હતી. તો આ વિધાન સાચું છે મિત્રો. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. બીજું વિધાન છે કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તો મિત્રો, આ વિધાન પણ સાચું છે. 9 ડિસેમ્બર 1946ના દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠક ભરાઈ અને તેના 2 દિવસ બાદ એટલે કે 11 ડિસેમ્બર 1946ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. અને મિત્રો, આ 2 દિવસ માટે કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને. તો મિત્રો, બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા.
બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા બે દિવસ માટે અને 11 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાને તેમના કાયમી અધ્યક્ષ મળ્યા તે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આગળનું વિધાન જોઈએ મિત્રો કે સી રાજગોપાલાચારીએ 11 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કર્યો હતો. મિત્રો આ વિધાન અહીંયા આગળ ખોટું છે. પહેલા તો જોઈએ કે ઉદ્દેશ્ય ઠરાવ એ રજૂ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? સી રાજગોપાલાચારી દ્વારા નહીં, ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા. અને મિત્રો આ ઉદ્દેશ્ય ઠરાવ એ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો 13 ડિસેમ્બર 1946 ના રોજ. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે ભરાઈ? 9 ડિસેમ્બર 1946 ના રોજ. તેના બે દિવસ બાદ એટલે કે 11 ડિસેમ્બર 1946 ના રોજ કાયમી અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી અને તેના બે દિવસ બાદ એટલે કે 13 ડિસેમ્બર 1946 ના રોજ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ ઠરાવ રજૂ કરવામાં આવ્યો. અને મિત્રો આ ઉદ્દેશ્ય ઠરાવ જે છે તે 22 જાન્યુઆરી 1947 ના રોજ બંધારણ સભા દ્વારા તેને મંજૂરી આપવામાં આવી. તો મિત્રો અહીંયા આગળ જે ત્રીજું વિધાન આપેલું છે કે સી રાજગોપાલાચાર્યએ 11 જાન્યુઆરી 1947 ના રોજ ઉદ્દેશ ઠરાવ રજૂ કર્યો તે ખોટું છે. ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કોણે કર્યો હતો? જવાહરલાલ નહેરુએ. અને કઈ તારીખે? 13 ડિસેમ્બર 1946. અને તેને બંધારણ સભા દ્વારા મંજૂરી ક્યારે આપવામાં આવી? 22 જાન્યુઆરી 1947 ના રોજ. અને ચોથું વિધાન જોઈએ મિત્રો કે ઉદ્દેશ્ય ઠરાવમાં મૂળભૂત અને બંધારણીય માળખાની ફિલસૂફી રજૂ કરવામાં આવેલ છે. તો મિત્રો આ વિધાન પણ સાચું છે. તો અહીંયા આગળ ખોટું વિધાન કયું છે મિત્રો? ત્રીજું વિધાન. તો આપણો જવાબ શું થઈ જશે કે આપેલ પ્રશ્નમાં વિધાન 1, 2 અને 4 એ સાચા વિધાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો કે ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના એડહોક ન્યાયાધીશો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો સૌપ્રથમ જોઈએ કે એડહોક ન્યાયાધીશ કોને કહેવાય. તો જ્યારે પણ સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસનો ચુકાદો આપવાનો હોય છે તો તે કેસના ચુકાદો આપવા માટે ન્યાયાધીશની એક ખંડપીઠ બનાવવામાં આવે છે અને આ ખંડપીઠમાં ઓછામાં ઓછા 3 ન્યાયાધીશોની ખંડપીઠ બનાવવામાં આવે છે. જો 3થી ઓછા હોય તો તેઓ કેસનો ચુકાદો આપી શકતા નથી. તો ઓછામાં ઓછા 3 ન્યાયાધીશોની ખંડપીઠ બનાવવામાં આવે છે કે જેને કોરમ કહેવામાં આવે છે. અને જો આ કોરમ પૂરી ન થાય તો તે સમયે રાષ્ટ્રપતિની અગ્રિમ સ્વીકૃતિથી મુખ્ય ન્યાયાધીશ જે છે સુપ્રીમ કોર્ટના તે એડહોક ન્યાયાધીશની એટલે કે વધારાના ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. અને મિત્રો આ એડહોક ન્યાયાધીશ બની કોણ શકે છે? કે જે હાઈકોર્ટના ન્યાયાધીશ હોય અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવાને લાયક હોય તેવી જ વ્યક્તિ એ એડહોક ન્યાયાધીશ બની શકે છે. તો એડહોક ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિની અગ્રિમ સ્વીકૃતિથી ભારતના મુખ્ય ન્યાયાધીશ. તો મિત્રો અહીંયા એડહોક વિશે આપણને 3 વિધાનો આપવામાં આવેલા છે. તો આપણે કહેવાનું છે કે તેમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે. તો જોઈએ, પહેલું વિધાન છે કે સર્વોચ્ચ ન્યાયાલયમાં હાઈકોર્ટના ન્યાયાધીશ અને સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ બંને એડહોક ન્યાયાધીશ તરીકે કાર્ય કરી શકે છે. તો એ પણ સાચું છે કે સર્વોચ્ચ ન્યાયાલયના હાઈકોર્ટના ન્યાયાધીશ અને સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ આ બંને જે છે તે એડહોક ન્યાયાધીશ તરીકે કાર્ય કરી શકે છે. બીજું વિધાન જોઈએ મિત્રો કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંસદની પૂર્વ મંજૂરીથી જ નિવૃત્ત ન્યાયાધીશની એડહોક ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી શકે છે. તો મિત્રો આ પણ સાચું છે કે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરવા માટે મુખ્ય ન્યાયાધીશને સંસદની રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. અને ત્રીજું વિધાન જોઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા સામે બંધારણીય સંરક્ષણ તેમને પણ લાગુ પડે છે. મિત્રો આ વિધાન અહીંયા આગળ ખોટું છે. જ્યારે પણ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવાની બાબત આવે છે તે સમયે તેમને કોઈ પણ પ્રકારનું બંધારણીય સંરક્ષણ મળતું નથી. મિત્રો અહીંયા આગળ હવે વાત નીકળી જ છે તો આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રોસેસ પણ જોઈ લઈએ. મિત્રો જો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા હોય તો લોકસભાની અંદર 100 સભ્યોએ અને રાજ્યસભાની અંદર 50 સભ્યોએ લેખિત પ્રસ્તાવ રજૂ કરવો પડે છે. જો આ પ્રસ્તાવ લોકસભામાં લાવવા માંગતા હો તો 100 સભ્યો વડે અને રાજ્યસભામાં લાવવા માંગતા હોઈએ તો 50 સભ્યોનો લેખિત પ્રસ્તાવ રજૂ કરવો જરૂરી છે. આ પ્રસ્તાવને લોકસભામાં અધ્યક્ષ અથવા તો રાજ્યસભામાં સભાપતિ જે છે તે મંજૂર કે નામંજૂર કરી શકે છે. જો લોકસભામાં અધ્યક્ષ કે રાજ્યસભામાં સભાપતિ નામંજૂર કરે છે તો આ પ્રક્રિયા અહીં જ ભાંગી પડે છે. પરંતુ જો તેને મંજૂરી આપવામાં આવે તો પછી તેના માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવે છે. આ તપાસ સમિતિની અંદર 3 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તો આ તપાસ સમિતિની અંદર જે 3 સભ્યો હોય છે તે હોય છે એક તો સીજેઆઈ
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા તો કોઈ અન્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના કોઈ અન્ય ન્યાયાધીશ. જો સીજીઆઈ ઉપર જ તેમને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોય તો તે વખતે સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશ આના સભ્ય હોય છે. બીજા સભ્ય જે હોય છે તે કોઈ પણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે. અને ત્રીજા જે સભ્ય છે, આ ત્રીજા સભ્ય હોય છે નિષ્ણાંત કાયદાવિદ, કે જેમને કાયદાનું સારું એવું જ્ઞાન હોય. તો આમ આ ત્રણ સભ્યોની બનેલી તપાસ સમિતિ એ આ ઘટના પર તપાસ કરે છે. અને જો આ તપાસની અંદર જે ન્યાયાધીશને દૂર કરવાના છે તેઓ આરોપી સાબિત થાય છે તો હવે તેમના પર મત લેવામાં આવે છે. જો લોકસભા અને રાજ્યસભા આ પ્રસ્તાવને 2/3 બહુમતીથી પસાર કરે અને રાષ્ટ્રપતિ તેમાં પોતાની સ્વીકૃતિ આપે તો અને તો જ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરી શકાય છે. તો મિત્રો, આમ અહીંયા ત્રીજા વિધાનમાં જે કહેવામાં આવ્યું છે કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવામાં સામે તેમને બંધારણીય સંરક્ષણ આપવામાં આવે છે, તો તે વાત અહીંયા આગળ ખોટી છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ શું થઈ જશે કે સર્વોચ્ચ ન્યાયાલયના એડહોક ન્યાયાધીશ બાબતે નીચેના પૈકી ફક્ત 1 અને 2 આ બે જ વિધાનો સાચા છે, ત્રીજું વિધાન ખોટું છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે લોકસભાના વિસર્જનને કારણે નીચેના પૈકી કયા ખરડા વિલય પામતા નથી, એટલે કે જો કોઈ કારણોસર લોકસભાનું વિસર્જન થાય તો કયા ખરડા એ ભાંગી પડતા નથી, તેમના તેમ જ આગળ ચાલુ રહે છે. તો પહેલું વિધાન જોઈએ કે ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હતો અને રાજ્યસભા સમક્ષ પડતર છે. તો મિત્રો, એક આવશે લોકસભા અને એક આવશે રાજ્યસભા, અને આપણે વાત કરી રહીએ છીએ ખરડાની. તો મિત્રો, પહેલા વિધાનમાં કહેવામાં આવ્યું છે કે ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હતો અને રાજ્યસભા સમક્ષ પડતર છે, કે આ જે ખરડો હતો એ રાજ્યસભામાં રજૂ થયો હતો, લોકસભામાં તો તેની કોઈ ચર્ચા હતી જ નહીં. તો જો લોકસભામાં તેની કોઈ ચર્ચા હતી તો ખરડાને કંઈ અસર થશે નહીં, એટલે કે ખરડો વિલય પામતો નથી. બીજું વિધાન જોઈએ કે ખરડો કે જે લોકસભામાં ઉદ્ભવ્યો હતો એટલે કે લોકસભામાં રજૂ થયો હતો પરંતુ લોકસભા સમક્ષ પડતર છે, એટલે કે લોકસભામાં રજૂ તો થયો હતો પરંતુ ત્યાંથી હજુ પાસ થયો નથી. તો મિત્રો, આ સમયે રાજ્યસભાને તો તેમાં કંઈ લેવા દેવા છે જ નહીં, પરંતુ લોકસભામાં રજૂ થયો હતો, લોકસભાએ હજુ તેને પસાર પણ નથી કર્યો અને હવે લોકસભાનું વિસર્જન થઈ ગયું. તો નવી લોકસભાના જે સદસ્યો આવશે તે તો આ પત્રને ગણકારશે જ નહીં, તો તે સમયે આ જે ખરડો છે તે વિલય થઈ જશે. ત્રીજું વિધાન જોઈએ કે ખરડો લોકસભા દ્વારા પસાર થયો હોય, એટલે કે લોકસભામાંથી તો પસાર થઈ ગયો પરંતુ રાજ્યસભા સમક્ષ પડતર હોય, એટલે કે રાજ્યસભામાં રજૂ તો થયો પણ હજુ તેનું કોઈ ડિસિઝન આવ્યું નથી. તો મિત્રો, આ વખતે લોકસભામાંથી રજૂ થયો, રાજ્યસભામાંથી હજુ પાસ કરવામાં આવ્યો નથી અને હવે લોકસભાનું વિસર્જન થઈ ગયું. તો મિત્રો, આ ખરડાનું પણ કોઈ મહત્વ બનતું નથી, કારણ કે જે સ્વીકૃતિ આપી હતી તે તો જૂની લોકસભાએ આપી હતી, તેનું તો વિસર્જન થઈ ગયું. તો હવે નવી લોકસભા માટે આ સ્વીકૃતિ એ કોઈ માન્ય ગણાશે નહીં, તો આ સમયે પણ ખરડો એ વિલય થઈ જશે. ચોથું વિધાન જોઈએ કે ખરડો રાજ્યસભા દ્વારા પસાર થયો હોય, રાજ્યસભામાંથી તો પસાર થઈ ગયો છે પરંતુ લોકસભા સમક્ષ પડતર છે, એટલે લોકસભામાં રજૂ તો થયો છે પરંતુ તેનું કોઈ ડિસિઝન આવ્યું નથી. તો મિત્રો, રાજ્યસભામાંથી તો પસાર થઈ ગયો, હવે લોકસભાની વાત આવી. લોકસભામાંથી જે લોકસભા સામે, એટલે કે જૂની લોકસભા સામે રજૂ થયો હતો, હવે તે લોકસભાનું તો વિસર્જન થઈ ગયું. તો જે નવી લોકસભા આવશે તે પણ આ ખરડાને કંઈ ગણકારશે નહીં, તો તે સમયે પણ આ ખરડાનો વિલય થઈ જશે. તો મિત્રો, ફક્ત એક જ વિધાન એવું છે કે ખરડો કે જે રાજ્યસભામાં ઉદ્ભવ્યો હતો અને રાજ્યસભા સમક્ષ પણ પડતર હતો, રાજ્યસભામાં પણ તેનો ચુકાદો આવ્યો ન હતો, તો આ એક જ વિધાનની અંદર ખરડો જે છે તે વિલય પામતો નથી, એટલે કે ભાંગી પડતો નથી. તો અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે, માત્ર 1. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે નીચેના પૈકી કઈ બાબતો ભારતના બંધારણના અનુચ્છેદ 110 મુજબ નાણાકીય વિધેયક હેઠળ નાણાકીય બાબતો બને છે. તો મિત્રો, નાણાકીય ખરડો કોને કહેવાય, કે નાણાં અને આ સિવાય નાણાં અને સંગત બીજી બધી બાબતો જે ખરડાની અંદર આવતી હોય તેને કહેવાય નાણાકીય ખરડો. જો ફક્ત નાણાંની બાબત હોય તો તે બની જશે નાણાં ખરડો, જેમ કે ઉદાહરણ તરીકે આપણું અંદાજપત્ર. તો અહીંયા આગળ આપવામાં આવેલું છે કે સંઘ અથવા રાજ્યનું અન્વેષણ અને હિસાબો, ભારતના જાહેર હિસાબનો હવાલો, ભારત સરકાર દ્વારા નાણાં કરજે લેવા કે બાંયધરી આપવી અને ભારતના આકસ્મિક ફંડમાં હવાલો અથવા ચૂકવણી. તો મિત્રો, આ ચારે ચાર જે આપણને આપેલા છે તે દરેક નાણાં સાથે સંકળાયેલા છે. અને મિત્રો, કહી શકાય કે નાણાકીય ખરડો એટલે નાણાં ઉપરાંત અન્ય બાબતો જેમાં હોય તેવો ખરડો. તો મિત્રો, દરેક નાણાં ખરડો જે છે, આ દરેક નાણાં ખરડો એ નાણાકીય ખરડો તો છે જ.
દરેક નાણા ખરડો એ નાણાકીય ખરડો છે. તો અહીંયા આગળ જે ચાર બાબતો આપી છે, આ ચારે ચાર બાબતો એ નાણાકીય ખરડામાં તો આવી જ જશે, કારણ કે ચારે નાણાને લગતી બાબતો છે અને દરેક નાણા ખરડો એ નાણાકીય ખરડો છે. તો આ પ્રશ્નનો જવાબ થઈ જશે કે 1, 2, 3 અને 4 ચારે ચાર બાબતો એ 110 મુજબ નાણાકીય વિધેયક હેઠળ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ કરવા બાબતે નીચેના પૈકી કોણ જોગવાઈ કરી શકે છે? તો મિત્રો, નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ કરવા બાબતે જે પણ જોગવાઈઓ છે, આ જોગવાઈઓ કરવાનો અધિકાર ફક્ત રાજ્યની વિધાનસભા પાસે છે. આ જોગવાઈઓ રાજ્યની વિધાનસભા જ કરી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે નીચેના પૈકી કયું પંચ અથવા સમિતિએ ભલામણ કરી હતી કે રાષ્ટ્રપતિના ધોરણે રાજ્યપાલને રાજ્યની વિધાનસભા દ્વારા મહાભિયોગ કરવાની જોગવાઈ હોવી જોઈએ? રાષ્ટ્રપતિ પર આપણે મહાભિયોગની પ્રક્રિયા લાવી શકીએ છીએ, તો આ જ રીતે રાજ્યપાલ પર પણ રાજ્યની વિધાનસભા દ્વારા મહાભિયોગની પ્રક્રિયા હોવી જોઈએ. આ ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો, આ ભલામણ કરવામાં આવી હતી એમએમ પુંચી સમિતિ દ્વારા. એમએમ પુંચી પંચ એટલે કે મદન મોહન પુંચી પંચ. મિત્રો, મદન મોહન પુંચી એ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને તેમને અધ્યક્ષ પદ હેઠળ એપ્રિલ 2007ની અંદર આ પંચની રચના કરવામાં આવી હતી અને આ પંચે પોતાનો રિપોર્ટ એ 2010ની અંદર સબમિટ કરાવ્યો હતો અને 2010ની અંદર સબમિટ કરાવેલા આ રિપોર્ટની અંદર એક ભલામણ કરવામાં આવી હતી કે જેમ અનુચ્છેદ 61 મુજબ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા લાવી શકાય છે, તે જ રીતે રાજ્યપાલ પર રાજ્યની વિધાનસભા દ્વારા મહાભિયોગની પ્રક્રિયા હોવી જોઈએ. તો મિત્રો, આમ રાજ્યપાલ પર રાજ્યની વિધાનસભા દ્વારા મહાભિયોગ લાવવાની પ્રક્રિયાની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી? એમએમ પુંચી પંચ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, કે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ત્રણ વિધાનો આપ્યા છે, ચાલો જોઈએ કે કયા સાચા છે અને કયા ખોટા છે. કે રાજ્યની વિધાનસભા રાજ્યમાં ઉપયોગમાં કોઈ પણ એક અથવા વધુ ભાષાઓને અપનાવી શકે છે. તો આ વિધાન સાચું છે મિત્રો, કે રાજ્યની વિધાનસભા પોતાના રાજ્યમાં એક અથવા વધુ ભાષાઓને અપનાવી શકે છે. બીજું વિધાન જોઈએ કે બંધારણની 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત ન હોય તેવી ભાષાની રાજ્ય સત્તાવાર ભાષા તરીકે પસંદગી કરી શકતું નથી. મિત્રો, આ વિધાન અહીંયા આગળ ખોટું છે. રાજ્ય કોઈ પણ એવી ભાષાને પસંદ કરી શકે છે કે જે ભલેને 8મી અનુસૂચિમાં ઉલ્લેખિત ન હોય, પરંતુ તે તેને રાજ્ય ભાષા તરીકે તેને અપનાવી શકે છે. ત્રીજું વિધાન જોઈએ કે સંસદ જોગવાઈ ન કરે ત્યાં સુધી ઉચ્ચતમ ન્યાયાલય અને દરેક ઉચ્ચ ન્યાયાલયોમાં તમામ કાર્યવાહી ફક્ત અંગ્રેજી ભાષામાં જ રહેશે. તો મિત્રો, આ વિધાન અહીંયા આગળ સાચું છે કે જ્યાં સુધી સંસદ જોગવાઈ ન કરે ત્યાં સુધી ઉચ્ચતમ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ અને દરેક ઉચ્ચ ન્યાયાલયોમાં દરેક હાઈકોર્ટમાં તમામ કાર્યવાહી ફક્ત અંગ્રેજી ભાષામાં જ રહેશે. તો મિત્રો, અહીંયા આગળ આપણો જવાબ શું થઈ જશે? કે માત્ર 1 અને 3. તો મિત્રો, આપણે જોયા બંધારણના અન્ય 10 પ્રશ્નો, તેની ચર્ચા કરી અને આવા જ નવા નવા ટોપિક સાથે બંધારણના મહત્વના મુદ્દાઓ સાથે આગળ પણ મળતા રહીશું. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વેક્ટર એજ્યુકેટર્સ સાથે જોડાઈ રહો. થેન્ક યુ.